હું ડોક્ટર પારુલ વડગામા, ચેસ્ટ ફિઝિશિયન તથા સુરત સિવિલ ખાતે કોવિડ ઓપીડી ઇન્ચાર્જ અને આઈએમએ ગુજરાત સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ. આજે એઝ અ એક ડોક્ટર અને એઝ અ એક લેડીઝ અને એક લેડી ડોક્ટર અને એક મધર તરીકેની ફિલિંગ થોડી વ્યક્ત કરું છું. હું નહીં પણ ઘણી બધી જે લેડી ડોક્ટર્સ છે કે જે ડોક્ટર્સ છે ઓવરઓલ, એ આ સમયમાં જે આ કોવિડનો કપરો સમય છે એમાં કસે ને કસે 100% ફેમિલીને સમય નથી જ આપી શક્યા. હવે જે 2 જણ ડોક્ટર્સ છે, જેમ કે હસબન્ડ વાઇફ બંને ડોક્ટર્સ છે, તો કદાચ બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે જ કે સમય નહીં જ આપી શકાય. પણ બીજા છોકરાઓનો શું વાંક, જે અમારા કિડ્સ છે કે જે નાની ઉંમરના છે, એ લોકોનો શું વાંક છે કે એ લોકો અમને 12-12, 14-14 કલાક સુધી જોઈ નથી શકતા. એના પછી બી અમે જ્યારે જઈએ છીએ ઘરે ત્યારે એ સૂઈ ગયા હોય છે, અને સવારે જ્યારે એ ઉઠે છે તો અને આપણે ત્યારે તૈયારી કરતા હોય કે ઓફિસ પર આવવાનું છે, એટલે જે 15-20 મિનિટ કે 1/2 કલાક કે કલાક મળે સમય, એમાં એમની ફિલિંગ સાંભળવાની, એમની જે કમ્પ્લેન્સ છે એ સાંભળવાની, અને બધી કમ્પ્લેન્સને આપણે સેટિસ્ફાય નહીં કરી શકતા, કારણ કે મોટાભાગની કમ્પ્લેન્સ ટાઈમ રિલેટેડ હોય. બીકોઝ મોસ્ટ ઓફ ધ ડોક્ટર પેરેન્ટ્સ એન્ડ મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ હુ આર ડોક્ટર્સ, દે ઓલ્સો હેવ ટુ સી ઇન ધીસ ટાઈમ ધ મેનેજમેન્ટ, એટલીસ્ટ ધ મેનેજમેન્ટ ઓફ ધ હાઉસ. ભલે આપણે ઘરમાં જઈને કચરા પોતું વાસણ કપડાં નહીં કરીએ, પણ કોણ આવ્યું, કેટલા સર્વન્ટ આવ્યા, શાકભાજી આવ્યું કે નહીં, આપણી ગ્રોસરી ભરી પૂરી છે કે નહીં, છોકરાનું ટ્યુશન થયું કે નહીં, કે છોકરાએ બરાબર કર્યું કે નહીં, સ્કૂલ એટેન્ડ કરી કે નહીં. સો વી હેવ એઝ અ લેડી ડોક્ટર વી હેવ મેની રિસ્પોન્સિબિલિટીઝ વિચ વી હેવ ટુ ડૂ એલોંગ વિથ અવર મેડિકલ વર્ક. સો યુ નો એક મિક્સ ફિલિંગ આવે છે કે પેશન્ટને તો જસ્ટિફાઈ કરવાનું જ છે, એડમિનિસ્ટ્રેશનમાં હોઈએ તો એડમિનિસ્ટ્રેટિવ વર્કને જસ્ટિફાઈ કરવાનું છે, સાથે સાથે ઘરનું મેનેજમેન્ટ જોવાનું છે, અને સાથે સાથે આપણા બચ્ચાઓની ફિલિંગ જોવાની છે. અને એમાં જે છેલ્લા 1.5 વર્ષમાં લોનલીનેસની જે ફિલિંગ આવી ગઈ છે બચ્ચાઓમાં, એ બહુ જ ખરાબ છે. ઇનફેક્ટ વી ડોક્ટર્સ આર ઓલ્સો સફરિંગ ફ્રોમ યુ નો ધ સ્ટ્રેન, એક સ્ટ્રેસ, એક થાક જે કહેવાય ને, એ થાક 2 ટાઈપનો છે. નોટ ઓનલી ફિઝિકલ સ્ટ્રેસ પણ મેન્ટલ સ્ટ્રેસ બી છે કે પેશન્ટ્સને આ મળવું જોઈએ, પેશન્ટ આ નથી મળી રહ્યું, પેશન્ટને આવું થવું જોઈએ. અમારી બી અમારા પ્રત્યેની એક્સપેક્ટેશન હોય છે કે અમારું પેશન્ટ સારું થવું જ જોઈએ, અને એ એક્સપેક્ટેશન આપણા બચ્ચાઓની બી હોય કે અમારા પપ્પા મમ્મી અમારી સાથે આટલો ટાઈમ તો આપે જ અને આટલો સારો ક્વોલિટી ટાઈમ આપે. તો બીઈંગ ડોક્ટર્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટ ધીસ પોઈન્ટ ઇન કોવિડ ટાઈમ્સ ટુ બેલેન્સ બિટવીન અ પ્રોફેશનલ લાઈફ એન્ડ અ પર્સનલ લાઈફ એન્ડ સ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ ધ કિડ્સ. એટલે મારી દીકરી છે 9 વર્ષની, બંસરી નામ છે એનું, અને મારા હસબન્ડ ડૉક્ટર મેહુલ ભાવસર, એને બિલકુલ મારાથી સમય આપી નથી શકાતું. અને મારા જેવી જ સ્ટોરી ઘણા બધા લેડીઝ ડૉક્ટર્સની છે. તો બંસરી મારી દીકરી જ્યારે એમ કે હું મમ્મા જાતે કરી લઈશ, ત્યારે આપણને 2 ટાઈપની ફિલિંગ થાય. એક તો એ થાય કે આપણે એને નથી કરી આપી શકતા, એટલે આપણું છોકરું નાની ઉંમરમાં જાતે કરવા માંડ્યું, અને જાતે કરવામાં ને કરવામાં કાલે થોડુંક એ દાજી બી ગઈ છે. એટલે મને થોડુંક વધારે કાલે રાત્રે બહુ દુઃખ થયું કે જો આપણે અમે થોડું વધારે ટેન્શન આપી શકતા હોત કે વધારે કેર આપી શકતા હોત, તો કદાચ છોકરાને એની ઉંમરથી મોટું થવું નહીં પડતે. પણ અત્યારે એવું લાગે છે કે ડૉક્ટર્સના જેટલા બી દીકરા દીકરીઓ છે આ એજના, એ એમની ઉંમર કરતાં વધારે કરી રહ્યા છે, વધારે મેચ્યોરલી બી બિહેવ કરી રહ્યા છે, વધારે સહયોગ આપી રહ્યા છે, અને કસે જલ્દી મોટા થઈ જશે એવું લાગે છે. મેનેજ કરવામાં તો કેવું છે કે એક સારું ટાઈમ મેનેજમેન્ટ જોઈએ તમને, કે સવારે ઉઠીને આપણે સૌથી વધારે જે 10-15 મિનિટ એને ઉઠાડીને થોડુંક એને સમય આપું છું, પછી એની થોડીક જે ચોઈસ ઓફ ફૂડ હોય એ થોડુંક 15-20 મિનિટ કિચનમાં આપું છું કે ભાઈ એની ચોઈસ ઓફ ફૂડ એટલીસ્ટ એને લંચમાં મળે. ડિનર સુધી તો હું પહોંચી જ નથી શકતી, મારો રીચિંગ ટાઈમ ઘરે પહોંચવાનો સમય 11:30-12:30 છે રાત્રે. એટલે એ હું ટ્રાય કરું કે સવારે નાસ્તો અને લંચ અને કંઈક ભાવતું જો હું કંઈક બનાવી શકું તો એટલી 20-25 મિનિટ કિચનમાં આપું, અને પછી 15-20 મિનિટ એનું આખું દિવસનું જે શેડ્યુલ હતું એને વિશે ચર્ચા કરીએ. તો એ રીતે થોડોક જે કલાક 1.25 કલાક જેવું મળે છે એમાં જ એને કેવી રીતે આવરી લેવું એવું ટાઈમ મેનેજમેન્ટ કરું છું. બાકીનું ઘરનું બધું કામ બધાને રિક્વેસ્ટ કરીને સોંપેલું છે, બધા સર્વન્ટ્સને થોડું ઘણું વધારે સોંપ્યું છે, અને એ લોકો બધા ફોન પર ઇન્ફોર્મ કરે, અમે ફોન પર મેનેજમેન્ટ કરીએ, આવું છે. એટલે ઘરનું કશું જ નવું કામ કે રૂટીન કામ બી બધું ફોન પર ચાલી રહ્યું છે, અને ફેમિલી સાથે સમય તો નથી જ
અને ડોક્ટર, મારા હસબન્ડ ડોક્ટર છે એટલે એ બી થોડું સમજી શકે છે, એ પણ એટલા જ બિઝી છે, હી ઇઝ ઓલ્સો ફિઝિશિયન. તો એમના તરફથી કંઈ એવી કમ્પ્લેન્સ નથી, પણ બચ્ચાઓની કમ્પ્લેન કે બચ્ચાનો થોડુંક અપેક્ષા વધારે હોય જ છે, જે નથી પૂરી થઈ શકતી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.